नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 विषय संस्कृत वागे तेमा आपणे जोईशुं चित्रपदानीमां आपणे वागे जोईशुं। जेमां चित्रपदानी एटले के जे आपणे चित्रो आप्या छे ए चित्रो द्वारा दर्शावाता शब्दो, तो आपणे ए जोवानुं छे के कया चित्रो आप्या छे अने एनो अर्थ शुं थाय छे। तो पहेलो आपे छे आसंद, आसंद एटले खुर्शी, आसंद एटले खुर्शी। पछी छे सूट, सूट एटले ठेलो अथवा तो बेड। आपे लखीशुं आसंद, खुर्शी, त्यारबाद छे सूट। विसर्ग नो उच्चार
થાય છે પરંતુ એની આગળ જે અક્ષર છે ર છે ત છે તો એમાં મૂળ અક્ષર આપણે શું જોઈએ છે આપણે પ જોઈએ છે પર્ય પ પલંગ કટ્ટ ચટાઈ ગંડલી ઉલાઈ પાડપ વૃક્ષ અથવા તો જાત ચસક એટલે પ્યાલ અને કંદુક એટલે ડળ તો આ બધા જે શબ્દો છે એમાં અનો ઉચ્ચાર થાય છે અને અનો ઉચ્ચાર થાય છે એટલે બધા અકારણ પુલ્લિંગી શબ્દો છે અકારણ પુલ્લિંગી શબ્દો કયા શબ્દો છે અકારણ પુલ્લિંગી શબ્દો અને આ દરેક સાધનો માટે અકારણ પુલ્લિંગ શબ્દો છે બધા સાધનો છે અને સાધનોમાં આપણે બતાવે છે અકારણ પુલ્લિંગી શબ્દો છે ત્યારબાદ છે કે આપણે પ્રશ્ન પૂછવામાં આવે કે અકારણ પુલ્લિંગ શબ્દો આપણને શબ્દ આપે કે આસંદ પટ તેમજ આપણને આપે છે માટી માપિકા રંધિકા નૌકા તો આમાંથી તમે અકારણ પુલ્લિંગ શબ્દો ગોતીને બતાવો તમારે શોધી લખવાના હોય તો તમારે એ શબ્દો બતાવવા જોઈએ કે આપણે ગુજરાતી ભાષામાં અકારણ ઉકારણ શબ્દ એમ આપણે સંસ્કૃતમાં પણ અકારણ આકારણ ઇકારણ આવા આપણે શબ્દો સ્ત્રીલિંગ છે પુલ્લિંગ છે અને નપુંસકલિંગ પણ છે તો અહીંયા આગળ આપણે ચિત્રપદાની એકમાં દરેક ચિત્રનું આપણે શબ્દો જોયા છે સંસ્કૃતમાંથી આપણે ગુજરાતી શબ્દ આપણે કર્યા છે અને અકારણ પુલ્લિંગ શબ્દો એને આપણે કહીએ છીએ વિસર્ગ બાજુમાં લાગે છે એની આગળ ર છે ત છે અ છે એની માટે આપણે મેં તમે પહેલાં સમજાવ્યું કે અકારણ પુલ્લિંગ શબ્દો કોને કહેવાય તો જે વસ્તુઓ છે સાધનો આપણે બતાવ્યા છે ને વિસર્ગ બતાવ્યો છે જેની સાથે અનો ઉચ્ચાર થાય છે તો આ બધા જ આપણા કેવા છે પુલ્લિંગી શબ્દો છે અને જે ચિત્રો બતાવ્યા છે એ ચિત્રો દ્વારા આપણે વિસર્ગ બતાવ્યું છે અને વારે વારે રિપીટ કરું આ બધા કયા છે અકારણ પુલ્લિંગી શબ્દો છે અને એમાંથી તમારે દરેકે નોટમાં આ શબ્દો લખવાના એનો ગુજરાતીમાં પણ શબ્દો લખવાના તમને પરીક્ષામાં પૂછાય સંસ્કૃતમાંથી ગુજરાતી શબ્દ લખો અથવા ગુજરાતી શબ્દમાંથી એનો સંસ્કૃત શબ્દ લખવામાં આવતો હોય છે તો તમને એ સમજ હોવી જોઈએ અથવા તમે આપે હિસ્ટ્રી માટે તમારે સંસ્કૃત શબ્દ કયો વાપરશો તો તમારે લખવું પડે સમીકરણો ત્યારબાદ છે પલંગ તો પલંગ માટે તમે કયો શબ્દ વાપરશો પર્ય ત્યારબાદ છે ટ્યુબલાઇટ તો ટ્યુબલાઇટ માટે તમારે સંસ્કૃતમાં કયો શબ્દ વાપરશો દંડની વૃક્ષ અથવા જાડો તો પાડપ ત્યારબાદ છે ચષક માટે ચષક આપ્યું હોય તમે ધારો કે તો તમે શું લખો પ્યાલો કંદુક આપ્યું હોય તેનો ગુજરાતી અર્થ શું લખો દડો તો તમારે સંસ્કૃત શબ્દો અને ગુજરાતી શબ્દોનું પૂરેપૂરું ધ્યાન હોવું જોઈએ અને આ રીતે તમારે દરેકનું સંસ્કૃત શબ્દો પણ લખવાના છે ગુજરાતી શબ્દો પણ લખવાના છે અને વારંવાર તમારે એનું વાંચન કરતું જવાનું છે વાંચતા જવાનું છે જેથી તમારા મહાવરો સંસ્કૃતમાં બોલવાનો પણ રહે એટલે તમારે શબ્દો દ્વારા જ તમારે સંસ્કૃતમાં બોલવાનું પણ રહે વાંચવાની પણ તકલીફ ના પડે આ રીતે તમારે અકારણ પુલ્લિંગ આકારણ પુલ્લિંગ સ્ત્રીલિંગ વિકારણ આ રીતે બધું તમારે આવશે ચિત્રપદાનીમાં આવે તમારા પાઠમાં પણ આવશે એટલે બરોબર ધ્યાન રાખવાનું છે દરેક જણ નોટમાં પૂરેપૂરું લખી તૈયાર રાખવાનું છે દરેકે આગળના પણ આપણે લખેલા છે એનું પણ તમે મેં પહેલાં અગાઉ પણ જણાવ્યું છે અને આજે પણ હું જણાવું છું કે પાઠ એક ચિત્રપદાનીમાં ભાગ એક જે છે એ પણ તમારે ચિત્રો દોરવાના નહીં ચિત્રો નહીં દોરવાના પરંતુ તેના સંસ્કૃત શબ્દો
અને એનો અર્થ એ તમારે ત્રણ ત્રણ વાર લખી અને ધ્યાનથી લખવાનું સારા અક્ષરે અને દરેકે કહેવાય છે અકારણ પુલ્લિંગ શબ્દો છે આટલું તમારે ધ્યાન રાખવાનું છે અને આ સાથે આપણે ભાગ એ ચિત્રકલાની એક